આપણે બનાવીશું પાનનો મુખવાસ. જે માર્કેટમાં પાનનો મુખવાસ મળતો હોય છે તે જ પ્રકારનો પાનનો મુખવાસ આજે આપણે ઘરે બનાવીશું. તેના માટે શું સામગ્રી જોઈશે તે આપણે જોઈ લઈએ. ગુલકંદ, વડિયારી, સોપારી જે આ રીતે કટ કરેલી આવે છે તે લેવાની, દરેલી મોરસ, તૂટી ફૂટી, ધાણાદાર, લવલી, કાથા પાવડર, ઇજમેટ, ચૂનો, નાગરવેલના પાન જે આપણે અહીં 50 નંગ લીધા છે અને તેને ધોઈ અને સરસ લૂછી લેવાના છે. આ રીતના મોટી સાઈઝના પાન ન હોય તો, જો તમારી પાસે આના કરતાં નાની સાઈઝના પાન હોય તો તમારે બીજા 20 નંગ જેટલા પાન વધારે લેવા પડશે. તો ચાલો આપણે પાનનો મુખવાસ કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ. સૌપ્રથમ તો આપણે જે આ પાન છે તેની ઉપર જે આ ડાળી જેવો ભાગ છે તેને કટ કરી લેવાનો છે. 10 જેવા પાન લઈ અને તેની આપણે થપ્પી કરી દીધી છે અને આ જે ઉપરનો ડાળી જેવો ભાગ છે તેને આપણે કટ કરી લેવાનો છે. અને આ રીતે પાન રેડી કરી લેવાના છે. હવે જે આ પાન છે તેને આ રીતે આપણે બારીક ટુકડા આપણે 10 પાન લઈ અને તેને આવી રીતે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લઈશું. બધા જ પાન આ રીતે બારીક કટ કરી લીધા બાદ આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો જે લવલી પાવડર છે તે એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલો આપણે કાથા પાવડર એડ કરીશું. સહેજ આપણે જે ખાવાનો ચૂનો આવે છે તે એડ કરવાનો છે. ચૂનો અને કાથો સરસ રીતે મિક્સ થશે એટલે તેમાં સરસ કલર આવી જશે. હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલી આપણે જે દરેલી મોરસ છે તે એડ કરીશું. 2 ટેબલ સ્પૂન આપણે જે ગુલકંદ છે તેને એડ કરીશું. ગુલકંદ પણ સ્વીટ જ હોય છે માટે આપણે અહીંયા મોરસનું પ્રમાણ તે રીતે સેટ કરવાનું. હવે હાથ વડે આને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. જે આપણે કટ કરેલા પાન છે તેને થોડા દબાવતા જઈશું જેથી તેમાંથી પાનનો સરસ રસ છૂટો પડી જશે અને પાન પણ થોડા સોફ્ટ થઈ જશે. 2 મિનિટ આ રીતે મસળ્યા બાદ તમે જોઈ શકો છો કે સરસ રીતે પાનમાંથી રસો છૂટો પડી ગયો છે અને મિશ્રણ સરખું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં જે ધાણાદાર છે તે 2 ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું. તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. 2 ટેબલ સ્પૂન જેટલી આપણે અહીંયા વડિયારી એડ કરીશું. વડિયારી અને ધાણાની દાળનું પ્રમાણ તમે તમારી પસંદ મુજબ લઈ શકો છો. તેને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ જે રીતે લાંબી કટ કરેલી સોપારી છે તે આપણે 2 ટેબલ સ્પૂન લીધી છે તેને પણ એડ કરી દઈશું. જો તમને સોપારી પસંદ ન હોય તો તમે અહીંયા સોપારી સ્કીપ કરી શકો છો. અડધો કપ તૂટી ફૂટી છે તેને આપણે એડ કરી દઈશું. બધું મિશ્રણ આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું.
હવે તેમાં આટલો ઇજમેટ લઈ અને તેને ખાંડી અને બારીક પાવડર કરી લેવાનો છે। ઇજમેટને કારણે આપણો જે મુખવાસ છે તેમાં એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આવી જશે। આ બારીક પાવડરને આપણે મુખવાસમાં એડ કરી દઈશું। બધું આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી મુખવાસમાં સરસ રીતે ઇજમેટ ભળી જાય। આ રીતે તમે મુખવાસ બનાવશો તો તમે બજાર કરતાં પણ ચોખ્ખો મુખવાસ બનાવી શકશો અને તમને ફ્રેશ મુખવાસ પણ ખાવા મળશે। આપણો મુખવાસ રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે અંદર હજુ ભેજનું પ્રમાણ છે। જો તમારે આ મુખવાસને લાંબો સમય સુધી સાચવવો હોય તો તેને 2 દિવસ સુધી સૂર્યના તડકામાં ડ્રાય થવા માટે મૂકવાનો છે અને ત્યારબાદ તેને તમે ડબ્બામાં ભરી અને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। અને આ રીતનો જે ભીનો મુખવાસ છે તેને તમે ફ્રીઝમાં રાખી અને 15-1 દિવસ સુધી તેને સાચવી શકો છો। તૈયાર થયેલા પાનના મુખવાસને આપણે હવે સર્વ કરી લઈશું। આ રીતે એક મુખવાસની ડબ્બીમાં આપણે મુખવાસ ભરી લઈએ। ડેકોરેટ કરીશું, થોડી ટૂટી ફૂટી એડ કરીશું। તો તૈયાર છે આપણો પાનનો મુખવાસ। એકદમ ઇઝી મેથડથી અને કોઈ પણ પ્રકારની કુકિંગ પ્રોસેસ વગર આ મુખવાસ રેડી થઈ જાય છે। તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી બનાવજો અને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો। તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને તમે જો આ ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।